નમસ્કાર મિત્રો આપ સર્વે સાથીઓનું આપણી ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે આજના તાજા અને અગત્યના તેમજ રૂપાણી સરકાર અને મોદી સરકાર દ્વારા લેવાયેલા મોટા નિર્ણયો અને જાહેરાતોના સમાચાર જાણતા પહેલાં આપ જો ચેનલમાં નવા હોવ તો સૌથી પહેલાં આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આખો દિવસના તાજા અને નિયમિત સમાચાર અમે તમારા સુધી પહોંચાડવાનો વિશ્વાસ આપીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો અને તમારા મિત્રોને વચ્ચે વધારે વધારે શેર કરજો સૌથી પહેલાં મોદી સરકાર દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયની વાત કરી લઈએ કે રવિ પાકમાં એમએસપીમાં કર્યો વધારો જોઈ લો ઘઉં ચણામાં કેટલા રૂપિયામાં કર્યો વધારો ઘઉંના રે ચાલીસ રૂપિયામાં વધારો કરતાં તે બે હજાર પંદર રૂપિયા થયા ચણામાં એકસો ત્રીસ રૂપિયાનો વધારો કરતાં ત્રણ હજાર અને થયા આમ જુદા જુદા પાકની અંદર જે વધારો થયેલો છે તમે જોઈ શકો છો અને આ રીતે તેની બાજુમાં કેટલા રૂપિયા થયા જોઈએ સરસવના ભાવ ચારસો રૂપિયામાં વધારો કરતાં પાંચ પચાસ રૂપિયા થયેલા જોવા મળે છે ત્યારબાદ શિક્ષણને લઈને મોટા સમાચાર વિદ્યાર્થીઓ કમર લો શિક્ષણ વિભાગે બહાર પાડ્યું શૈક્ષણિક કેલેન્ડર નવું શૈક્ષણિક વર્ષ છ જૂન બે હજાર બાવીસથી શરૂ થશે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા ચૌદ માર્ચથી ત્રીસ માર્ચ સુધી યોજાશે અન્ય ધોરણની પરીક્ષા વાર્ષિક પરીક્ષા અગિયાર એપ્રિલથી એકવીસ એપ્રિલ દરમિયાન યોજાશે નવ અને બારના અભ્યાસક્રમમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી આ જ રીતે બીજા મહત્ત્વના સમાચારની વાત કરીએ છીએ કે ધોરણ નવ અને બારની પ્રથમ પરીક્ષા જૂનથી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં દરમિયાન લેવામાં આવશે પ્રથમ સત્ર એકસો અઢાર દિવસનું રહેશે જ્યારે બીજું સત્ર એકસો ત્રીસ દિવસનું રહેશે જ્યારે દિવાળી વેકેશન એકવીસ દિવસનું અને ઉનાળુ વેકેશન એ છપ્પન દિવસનું રહેશે આમ નવું શૈક્ષણિક વર્ષ છ જૂન બે હજાર બાવીસથી શરૂ કરવામાં આવશે આમ ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા નવું શૈક્ષણિક કેલેન્ડ બાર પાડવામાં આવ્યું છે ત્યારબાદ રૂપાણી સરકારનો મહત્ત્વનો નિર્ણય કે નવરાત્રીના એંધાણ ડીજે મ્યુઝિકલ બેન્ડ અને ગાયકોના હિતમાં રાજ્ય સરકારે આપ્યો સૌથી મોટો નિર્ણય નવરાત્રી પહેલાં ડીજે મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી આવ્યા છે રાજ્ય સરકારે ડીજે મ્યુઝિક બેન્ડ તેમજ ગાયકોએ આ કાર્યક્રમની હાજરી મંજૂરી આપી દીધી છે આમ કેબિનેટ બેઠકની અંદર આજે જે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ગરબા રશિયા માટે ખૂબ સારા સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ ફરીથી મોદી સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કે કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે દસ હજાર કરોડ રૂપિયાની પ્રોડક્ટ લિંક ઇન્વેસ્ટ એટલે કે પીએલઆઈ સ્કીમને મંજૂર કરવામાં આવી છે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં સરકાર દ્વારા મેડ ઇન ફાઇબર્સ એન્ડ ટેક્સટાઇલ સેક્ટરને પ્રોત્સાહન આપવા માટે આગામી પાંચ વર્ષમાં પીએલઆઈ સ્કીમ હેઠળ ઉપરોક્ત રકમ નિર્ણય ખર્ચ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદ મહિલાઓને લઈને મહત્ત્વનો નિર્ણય નેશનલ ડિફેન્સ એકેડેમીમાં હવે મહિલાઓ પણ પ્રવેશ મેળવી શકશે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે એનડીએના દાયા સેનામાં મહિલાઓને સ્થાયી કમિશન આપવાનો નિર્ણય કર્યો છે કોર્ટે આ અંગે ખુશી વ્યક્ત કરતાં સરકારને લેખિત સોગંદનામું દાખલ કરવાનું જણાવ્યું છે ગત અઢાર ઓગસ્ટે એસસીએ સરકારને આદેશ આપ્યો હતો આમ મહત્ત્વના સમાચાર મળી ત્યારબાદ કરદાતાઓ માટે મહત્વના સમાચાર કેન્દ્ર સરકારે ટેક્સપેયરને રાહત આપતા આઈટીઆર ભરવાની છેલ્લી તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર એકવીસ સુધી લંબાવી છે ત્રીસ સપ્ટેમ્બર પછી રીટર્ન ફાઇલ કરશો તો પાંચ હજાર રૂપિયાનો દંડ ભરવો પડશે આવકવેરાના નિયમો અનુસાર આઈટીઆર ફાઇલ નહીં કરનારા દંડમાં દંડ આવી શકે છે આ સાથે સંબંધિત વ્યક્તિને વધારાના ટીડીએસ ચૂકવવો પડશે આ મહત્વના સમાચાર મળી રહ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે છે કે મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરને સંભવિત ભયને ધ્યાનમાં રાખીને ગણેશોત્સવ પૃષ્ઠભૂમિ પર ભીડ ટાળવા માટે રાજ્ય સરકાર ફરી પર પ્રતિબંધો લાદશે આવો પ્રશ્ન ઉઠ્યા છે હાલ રાજ્ય કેબિનેટની બેઠક ચાલુ છે આમાં અંગે ચર્ચા થશે દરમિયાન નાગપુરમાં ત્રીજી લહેર થઈ શરૂ થઈ ગઈ છે ટૂંક સમયમાં પ્રતિબંધો લાડવાનો નિર્ણય લેવામાં આવશે આમ ઉર્જામંત્રી નીતિન રાઉટે પણ બે દિવસ અવગાવવાની જાણકારી આપેલી હતી ત્યારબાદ બેંક લઈને મહત્વના સાથ પીએનબી પંજાબ નેશનલ બેંક પહેલી ઓક્ટોબરથી જૂની ચેકબુક બંધ કરી દેશે આ માહિતી બેંકે ટ્વીટ કરીને આપી છે ઓબીસી અને યુબીઆઈનું પી પી મર્જ થયા બાદ માઇક્રો અને આઈ કોડમાં બદલાવ આવ્યા છે જેને કારણે ખાતાધારકોને તકલીફ થઈ રહી છે જેથી બેંક દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે બેંકી તેના ગ્રાહકોને જેની પાસે જૂની ચેકબુક છે તેઓ એક ઓક્ટોબર પહેલાં રિપ્લેસ કરી દે વધુ માહિતીમાં ટોલ ફ્રી નંબર આપેલો છે તેમાં તમે જાણકારી મેળવી શકશો આ મગત્યના સમાચાર મળી રહ્યા છે